નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓને. ઘણા સમયથી, એટલે એમ સમજો કે ઘણા મહિનાઓથી, આપણે શાળાથી અને અભ્યાસથી વંચિત રહ્યા છીએ. કોરોનાની જે મહામારી ચાલી રહી હતી એ દિન પ્રતિદિન ઘટતી જાય છે. જે પહેલાં આપણને બધાને બીક હતી કે કોરોનાથી શું થશે, શું આપણું ભવિષ્ય હશે, એમાં કેટલો કેટલો જોખમ રહેલું છે, આ બધી બાબતોએ આપણને ઘણી બધી બીક હતી. પણ હવે કોરોનાથી ડરવાની જરૂર નથી, એમાં માત્ર ને માત્ર સાવચેતીની જરૂર છે. દરેક ક્ષેત્ર જે છે, દરેક વિભાગ જે છે, એ ફરીથી એક વખત ખુલી ગયા છે. માત્ર એક શિક્ષણ જગત જ એવું હતું કે જે ખુલવાનું બાકી હતું, જે સરકારશ્રીના આદેશ મુજબ 11 તારીખથી ધોરણ 10 અને ધોરણ 12 જે છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે 2 દિવસ પહેલાં જ સરકારશ્રી દ્વારા એવો હુકમ કરવામાં આવેલો છે કે ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગો પણ તારીખ 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવા, એવી માહિતી તમારા સમક્ષ આવી જ ગઈ છે. તો ત્યારે દરેક ધોરણ 9ના અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને ખાસ મારે વિનંતી કરવાની રહેશે કે શાળાએ રૂબરૂ મળવા આવવાનું છે વાલીશ્રી સાથે સમય સવારે 10 થી 12ની વચ્ચે, જેથી કરીને હું તમને આગળની માહિતી આપી શકું કે ક્યારે શરૂ કરશું આપણે, સોમવારે કેટલા વાગે આવવાનું, એ બધી જ માહિતી જે છે એ મારે વાલીશ્રી સાથે ચર્ચા કરવાની રહેશે. જ્યારે બાકીના ધોરણો જે છે, 1 થી 8 ધોરણ જે છે, એમનું ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ જ છે, એ વાલીશ્રીને મારે ખાસ વિનંતી કરવાની છે કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી ઓનલાઈન શિક્ષણ નથી મેળવતા, એ લોકો ખાસ શાળાનો કોન્ટેક કરે, શાળાનો સંપર્ક કરે, જેથી બાળકનું અભ્યાસ જે છે એ બગડે નહીં. આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું છે આપણા બધા માટે, દરેક દિવસ આપણા બધા માટે ખૂબ જ મહત્ત્વનો રહેલો છે. તો આપણે આપણા બાળકનું ભવિષ્ય ન બગાડીએ અને આ વર્ષ જે છે એ ન બગાડીએ, અને ઓનલાઈન શિક્ષણ દ્વારા ભલે જેટલું પ્રાપ્ત થાય એટલું આપણે મેળવીએ, એવો મારો આગ્રહ રહેશે વાલીશ્રી પાસેથી. એટલે ખાસ દરેક વાલીશ્રીને વિનંતી કરવાની છે કે જે વિદ્યાર્થી હજી ઓનલાઈનમાં નથી રસ દાખવતા, એ લોકો શાળાનો સંપર્ક કરે, શાળા દ્વારા જરૂરી માહિતી મેળવી અને આગળ વધીએ. આપણે ટૂંક સમયમાં જ આગળના જે ધોરણો નથી ખુલ્યા એ પણ શરૂ થઈ જશે એવી આશા છે. પણ હવે સરકારશ્રીના આદેશની આપણે રાહ જોવાની રહેશે. આ તકે ખાસ મારે દરેક વાલીશ્રીને વિનંતી કરવાની રહેશે કે શાળાનો સંપર્ક જે છે એ તમે 10 થી 1 વાગ્યા સુધીમાં કરી શકો છો ગમે ત્યારે, અને આપણે રવિવારે પણ રજા હોતી નથી, એક વાલીશ્રીને એ ખાસ કહેવાનું રહેશે. ધોરણ 10 અને ધોરણ 12 માટે રવિવારે પણ રજા નથી હોતી. તો આ તકે ખાસ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ વાલીશ્રીઓ સાથે મળવા આવવાનું રહેશે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.